નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું બલદે ફરી આપનું સ્વાગત કરું છું આજે જોઈશું આપણે ધોરણ છ ની અંદર પ્રકરણ નવ નો અભ્યાસ કરવાના છીએ અને આ પ્રકરણની અંદર જે ધોરણ નવ દસ થી આગળ આઠ નવ માં પણ છે અને દસ ધોરણ સુધી આનો અભ્યાસક્રમ છે એ આવે છે એક આંકડાકીય માહિતી આમાંથી જોવાની છે આપણે તો આંકડાશાસ્ત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે તો આપણે જોઈએ પ્રેઝન્ટેશનથી એ માહિતીને તો આ છે એ માહિતીનું નિયમન તરીકે આપણે એને સ્વીકારીએ છીએ અને એનું નામ છે માહિતીનું નિયમન તો આ પ્રકરણમાં ખાસ કરીને આંકડા કી માહિતીઓ છે આપણે જોવાની છે પ્રકરણ નવ ધોરણ છ જોઈએ એની અંદર નવ પેટેક્સ સ્વાધ્યાયમાં નવ પેટેક્સ વાધ્યમાં તમે જોશો તો એક પ્રશ્ન છે પેલો કે ગણિતની એક કસોટીમાં ચાલી વિદ્યાર્થીઓ જે મેળવેલ ગુણ છે એની આવૃત્તિ છે એ આપણને એના ચિહ્નનો ઉપયોગ કરી અને કોષ્ટકમાં આપણને આપવામાં આવ્યું છે કોષ્ટકમાં મેં કલરફુલ બનાવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે કોષ્ટકમાં આઠ તો અહીંયા કલર બદલો છે લાલ કલરમાં એક તો કેટલા લાલ કલરમાં એક છે એ બતાવ્યા છે સાત છે તો સરખા કલરમાં બતાવ્યા છે આઠ છે તો એ રીતે અલગ અલગ બધા કલરફુલ બતાવેલા છે તો કેટલા વિદ્યાર્થીઓને સાતથી થી વધુ ગુણ મેળવ્યા હશે કેટલા વિદ્યાર્થીઓને ચારથી ઓછા ગુણ મેળવ્યા હશે તો આ વાત માટે પહેલાં આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું કે માર્ક છે એ ટોટલ ઓછામાં ઓછા માર્ક એક છે અને વધુ વધુ માર્ક છે એ નવ છે લીલા કલરથી બતાવ્યા અહીં પણ કલર આપી દીધા છે આપણે તો એક માર્ક મેળવનારા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો તમે જોઈ શકો છો કે એક અને બે તો અહીં બે આવૃત્તિમાં બે લીટા કરવાના અને બે લખવાના જ્યારે બે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો અહીંયા લીલા કલરથી આપણે લખ્યું છે તો આ ઘાટો લીલો કલર બે બે અને બે તો આવા ત્રણ છે તો અહીં ત્રણ સંખ્યા લખીને ત્રણ આવૃત્તિ લખવાની અને આવૃત્તિ ચિહ્નમાં ત્રણ લખવાની ત્રણમાં પણ તમે જોશો તો એક બે અને ત્રણ છે આપણને ત્રણ જગ્યાએ દેખાય છે એક બે અને આ ત્રણ તો એ ત્રણ આપણે અહીંયા આવૃત્તિ ચિહ્નની અંદર લખશું ત્રણ વખત ત્યારબાદ ચાર છે તો ચાર તમે જોશો તો કાળા કલરથી છે તો કે અહીંથી તમે આ પહેલી લાઈનમાં જોશો તો એક છે પછી અહીંયા બીજું છે અહીંયા ત્રીજી ત્રીજું છે અહીં ચોથું છે પાંચ છે છ છે સાત છે ટોટલ તો આ સાતે સાત ને લખવા માટે પેલા એક બે ત્રણ ચાર ને પછી કાડો લીટો એટલે પાંચ આ બંચ બનાવવાનો પાંચ પછી છ ને સાત પછી દસ હોય તો આઠ નવ દસ ને એક આડો લીટો કરવાનું અગિયાર હોય તો એક લીટર આવા બે બંચ અને એક એટલે અગિયાર તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્નને દર્શાવીએ છીએ અને આવૃત્તિ છે અહીંયા સાત આવશે ત્યારબાદ પાંચ કેટલી વખત આવી એમાં ગણતરી કરીને લખી શકો છો છ કેટલી વખત આવે એ પણ અહીંયા લખી શકીએ છીએ સાત કેટલી વખત આવે એ પણ અહીંયા ટોટલ આપી દીધી છે હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ છીએ તમે એની ગણતરી કરી લેજો કેટલા વિદ્યાર્થીઓ સાત થી વધુ ગુણ મેળવ્યા તો સાત થી વધુ એટલે આ બધા આવશે તો આપણે સાત થી વધુ મેળવનારા વિદ્યાર્થીની ગુણની સંખ્યા કેટલી તો આપણે સાત આઠ અને નવ છે એવા ગુણ મેળવા હોય એને તો સાત થી વધુ મેળવા એવા વિદ્યાર્થીની સંખ્યા લાલ કલર થી બતાવી છે પાંચ ચાર અને ત્રણ તો આ બધાનો સરવાળો આપણે કરીએ તો બાર થાય તો આ કેટલા વિદ્યાર્થી હશે તો કે બાર વિદ્યાર્થી બીજો પ્રશ્ન પૂછો ચાર થી ઓછા વિદ્યાર્થી સંખ્યા તો કે બે ત્રણ ત્રણ એટલે કુલ થશે આઠ તો આ રીતે દાખલો ગણી શકીએ દાખલો બીજો જોઈએ અહીંયા તમને એક મીઠાઈ ની શ્રેણી આપી દીધી છે આખી છઠ્ઠા ધોરણની અંદર વિદ્યાર્થીઓ છે છઠ્ઠા ધોરણમાં એને આપણે મીઠાઈની પસંદગી કરવાનું કીધું કે ભાઈ તમે કઈ કઈ મીઠાઈ પસંદ પડે છે તો કોઈને લાડુ કોઈને બરફી કોઈને જલેબી ને રસગુલ્લા ચાર મીઠાઈ છે તો મીઠાઈનું નામ પહેલાં લાડુ કે આવૃત ચિહ્ન કેટલા વિદ્યાર્થીને એ ત્રીસ વિદ્યાર્થી આ ત્રીસ વસ્તુ છે તો ત્રીસ વિદ્યાર્થીને લાડુ કેટલાને ગમે છે તો લાડુની સંખ્યા અહીં અગિયાર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ લાલ કલરથી તો એ અગિયાર સંખ્યા લખી તો આપણે હમણાં જ બતાવ્યું હતું મેં એક બે ત્રણ ચાર પાંચ નો બંધ બને બીજો પાંચ નો બંધ દસ દસ ને એક અગિયાર અગિયાર મહિના બરફી બરફી છે તો કેટલા તો કે ત્રણ વિદ્યાર્થી છે તો કે ત્રણ જલેબી તો કેટલા વિદ્યાર્થી પાંચ ને બે સાત તો સાત વિદ્યાર્થી રસગુલ્લા તો કેટલા તો પાંચ છ સાત આઠ અને નવ તો નવ વિદ્યાર્થી ટોટલ તમે સરવાળો કરો તો ત્રીસ વિદ્યાર્થી છે હવે તમને પ્રશ્ન એક પૂછો એ આપણે બતાવી દીધું તો કાવૃતિ ચિહ્ન સાથે બતાવી દીધું બતાવી દીધું કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો તમે આમાં જોઈ શકો લાલ કલરથી કે અગિયાર વિદ્યાર્થી એવા છે કે જેને લાડુ વધુ પસંદ છે તો લાડુની પસંદગી વધુ છે એટલે આપણે જવાબમાં લખશું લાડુ આ રીતે તમે જવાબ છે એ આપી શકો છો ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ આપણે કેરે કેથરીન ચાલીસ વખત પાછો ફેંકે છે અને દર વખતે તે પાછો ના અંક નોંધતો જાય છે એ અંક નીચે પ્રમાણે છે આ રીતે પાછો ઉલાયરો પેલા એને એક બિંદુ જોવા મળ્યું પછી પાછામાં આપણે ખબર છે ને એક થી છ જોવા મળે તો અહીંયા નાના નાની સંખ્યા એક હશે આપણે ગોઠવવું છે કે સૌથી નાનો અંક કેટલી વખત આવે છે તો આપણે સૌથી મોટો અંક કેટલી વખત આવે મોટો અંક છ છે તો આપણે પેલા સરખી વખત દેખાયો એવા અંક કેટલા છે તો આપણે અહીંયા પેલા તો આવૃત્તિ વિતરણ બનાવવાનું કે એક બે ત્રણ ચાર પાંચ છ છ અંક કેટલી વખત આવે તો એક કેટલી વખત આવે તમારે ગણી લેવાનું કે પહેલી લાઈનમાં બે છે ત્રીજી લાઈનમાં એક છે અહીંયા અહીંયા તો ચોથી લાઈનમાં 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 છે છે પાંચમી છઠ્ઠી એમ ટોટલ સાત થાય એમ બધાને તમારે ગણી લેવાના બે કેટલી વખત આવે એ ગણી લેવાનું અને એ બધાનું અહીં કેલ્ક્યુલેશન આપણે આવૃત્તિ ચિહ્ન ને આવૃત્તિ બતાવી દેવાની હવે આપણે આમાંથી પહેલા પ્રશ્નનો જવાબ આપવાનો છે સૌથી નાનો અંક કેટલી વખત આવે તો તમે તરત કહેશો કે સૌથી નાનો અંક એટલે કે આપણે ઈ જોવાનું છે સૌથી નાનો અંક એટલે અહીંયા આ જોવાનું ચાર એ જોવાનું છે કે ચાર અંક છે એ સૌથી નાનો આ અંક આ અંક નાનો નથી જોવાનું એક કેટલી વખત એમ નથી કહેવાનું આ અંક કેટલી વખત આવે છે ઈ કહેવાનું સૌથી નાનો એટલે કયો અંક એવો આવે છે કે જે ઓછી વખત આવતો હોય નાનો અંકનો મતલબ એ સંખ્યા ઓછી તો એ ચાર છે બીજું સૌથી મોટો અંક કેટલી વખત આવે સૌથી મોટો અંક કેટલી વખત આવે તો પાંચ વખત છે એટલે એ કોણ આ પાંચ પાંચ છે એ અગિયાર વખત આવે જો કેટલી વખત આવે છે એ જોવાનું છે સૌથી મોટો મોટો અંક એટલે આ આંકડો આવૃત્તિ વખત આવે એમ પ્રશ્ન જોઈએ પણ આ મુદ્દો પૂછવાનો બાકી તો સૌથી મોટો અંક છ છે એની સાત વખત આવે એવું નથી સરખી વખત કોણ કોણ આવે તો જો એક છે એ સાત વખત આવે અને છ છે એ સાત વખત આવે તો સરખો અંક આવતો એ તમે લખ્યો એક અને છ માં સાત વખત સાત છે એ સમાન રીતે આવે તાવા પ્રશ્ણો જવાબ આપણે આર્તે કેલ્કુલેશન આકડા કી માહિતીમાંથી લેવાનું હોય છે ચોથું જોઈએ આપણે નીચે પાંચ ગામમાં રહેલા ટેક્ટરની સંખ્યા ચિત્રમાં બતાવી દીધી કે ભાઈ માં ગામ વાય ટેક્ટર કેટલા છે હવે આ એક યાદ રાખવાનું કે અહીં એક ટેક્ટર છે કે એક ગામમાં એક ટેક્ટર 2 3 4 ને 5 6 ટેક્ટર છે ગામ આપણી પાસે એ બી સી ડી પ્રમાણે છે હવે પ્રશ્ન શું પૂછવામાં કે આ ગામમાં સૌથી ઓછી ટેક્ટરની સંખ્યા છે તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા જો ત્રણ ટ્રેક્ટર છે કયા ગામમાં છે તો ડી ગામની અંદર સૌથી ઓછા ટ્રેક્ટરની સંખ્યા કયા ગામમાં સૌથી વધુ ટ્રેક્ટરની સંખ્યા છે તો તમે તરત કહી શકો કે અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો સી ની અંદર છે એ તમને વધુ દેખાય બી જુઓ તો બી એના પછીનો સવાલ છે બી ગામમાં અને સી ગામમાં ટ્રેક્ટરની સરખામણી તમારે કરવાની છે બીમાં અને સીમાં તો એ બે માં શું જોવા મળ્યું કે ભાઈ બી કરતા સી માં વધારે ત્રણ ટ્રેક્ટર વધારે છે એ આપણે જવાબ આપવાના પછી પાંચમો છે કે પાંચ ગામમાં કુલ ટ્રેક્ટર કેટલા આ બધાનો આપણે ટ્રેક્ટરો સરવાળો કરવાનો તો જોઈએ પેલાનો જવાબ તમને મેં આપી દીધો કે એમની અંદર ડી જવાબ આવશે બીજામાં આપણે કહી દીધું કે સૌથી વધુ ટ્રેક્ટર કયા ગામમાં છે તો કે સી ગામમાં છે બીજું તમને એ કીધું કે કે કયા ગામમાં ટ્રેક્ટર છે એ બધું છે તો કે આઠ ઓછા પાંચ ત્રણ ટ્રેક્ટર બધું છે અને પાંચે પાંચ ગામના ટ્રેક્ટરનો સરવાળો કરવામાં આવે તો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે છ છે પહેલામાં છ પછી પાંચ એમ બધાનો સરવાળો કરો એટલે ટોટલ બધા ગામમાંથી ને અઠ્યાવીસ ટ્રેક્ટર છે એ થાય આ રીતે તમારે કોષ્ટક ઉપરથી આંકડાકી માહિતીના જવાબ આપવાના છે હવે જોઈએ પાંચમો દાખલો સહ શિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની એક શ્રેણીમાં છોકરાઓની ને છોકરીઓની સંખ્યા આપેલ ચિત્રમાં આલેખમાં બતાવી છે અને કઈ રીતે ચિત્રાંકન કર્યું છે તો કે એક છોકરી છે એ દોરી છે ને એના બરાબર ચાર છોકરી છે યાદ રાખવાનું છે એક છોકરીનું ચિત્ર છે એ ચાર છોકરીનું ચિત્ર બતાવે છે તો અહીંયા વર્ગ આપી દીધા છે કે અહીંયાથી બતાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કહી દીધું કે શિક્ષણ આપતી આઠ ધોરણ સુધીની શ્રેણી છે હવે કઈ શ્રેણીમાં સૌથી વધુ સંખ્યા જોવા મળે છે છોકરીની તમે જોવા અહીંયા આમાં દેખાય છે વધારે આમ લાઈન જ દેખાય એક બે ત્રણ ચાર પાંચ છ છ છ છોકરી નથી પણ છ ગુણા કેટલા કરો આપણે ચાર કારણ કે એક છોકરી બરાબર ચાર કેટલી હશે સંખ્યા તો આપણે તરત જવાબ આપી શકશું તો પેલા ત્રણે ત્રણ સવાલ છે એ અહીં જોઈએ ટેબલમાં તમે જો તો પહેલામાં ચોવીસ છોકરી છે તો અમે આપી દીધા બીજામાં છે તો અઢાર છોકરી છ તેરી એક બે ત્રણ ચાર છોકે છોકે સોલ ને આ ચારના અર્ધ અડધી છોકરી છે એનો મતલબ થાય કે બે એટલે અઢાર થયા પછી એમાં જો તો વીસ અહીંયા છે ક્લાસ આમાં પ્રશ્ન પૂછો સૌથી ઓછી સંખ્યા ક્યાં છેલ્લા ક્લાસમાં જુઓ તમે ચાર અને આ બે છ જ છોકરીઓની સંખ્યા તમને જોવા મળે ત્યારબાદ બીજો પ્રશ્ન શું શ્રેણી છ માં શ્રેણી પાંચ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે તરત તમે જો પાંચ ની અંદર દસ છોકરી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ માં જુઓ તો એમાં સંખ્યાઓ તમે જોવો તો બે ચાર છ આઠ બાર આ રીતે તમે ટોટલ સંખ્યા આમાં કેટલી છે તો કે આમાં ચાર ને બે બે ની અંદર કેટલી પાંચ ની શ્રેણી કરતા કેટલી સંખ્યા છે એ ખાસ તમારે કેટલી ઓછી છે સંખ્યા પણ તમારે કહેવાની છે એમાં શ્રેણીની છોકરીની સંખ્યા કેટલી છે સાતમાં તો સાતમા ધોરણની અંદર જે સંખ્યા આવે છે એ આપણે અહીં કહેવાની છે સુધી એક બે ત્રણ ચાર પાંચ છ સાતની ની વાત કરવાની છે તો અહીં તમે તરત જોશો ચાર ચાર આઠ ને ચાર બાર તો અહીં બાર છોકરીઓની સંખ્યા છે એ તમે બતાવી શકો તો આ હતા કોષ્ટક ઉપરથી એક સ્કૂલની અંદર રહેલી છોકરીઓની સંખ્યા આપણે ગણીને આપવાની છે એનો જવાબ નેક્સ્ટ જોઈએ અઠવાડિયામાં જુદા જુદા બલ્બનું વેચાણ કરવા છે હવે બલ્બ છે એ તમને જો સોમવારે કેટલા બલ્બ વેચાણા તો એ સંખ્યા આવી પછી એક બલ્બ દોરેલો છે ને તો એ બલ્બ બરાબર બે લેવાના છે એક બલ્બ બરાબર સંખ્યા કેટલી લેવાની બે તો સોમવારે બે ચાર છ આઠ દસ અને બાર બલ્બ છે આપણે કહીએ તો બધાયનું પહેલાં આપણે સોમવાર મંગળવારનું બલ્બનું આપણે નક્કી કરી લેવાનું પહેલાં બધાય પ્રશ્નો છે આપણી પાસે એ પ્રશ્નો જોઈએ અને એના પછી જવાબ જોઈએ સોમવારે તમે જોઈ શકો કે પ્રશ્ન પેહલો શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા તો તમે સંખ્યા ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત દુ કેટલા થશે ચૌદ પછી બીજો કયા દિવસે સધુ વધુ બલ્બ વેચાણા તો રવિવાર તમને દેખાય છે તો રવિવારે વધુ બલ્બ વેચાણા કેટલા બલ્બ વેચાણા તો કે રવિવારે અઢાર બલ્બ વેચાણા પછી બુધવાર કયા દિવસે સરખા બલ્બ વેચાણા તો તમે અહીંયા જો આના બુધવાર અને શનિવાર જુઓ તો બે માં આઠ આઠ બલ્બ વેચાણા હોય એવું તમને સ્પષ્ટ જોવા મળે છે ત્યારબાદ ડી પ્રશ્નમાં પૂછો કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાણા તો તમે તરત કહેશો કે બુધવાર અને શનિવાર જ એવા છે કે જે દિવસે આઠ આઠ બલ્બ છે એ બે દિવસે ઓછામાં ઓછા વેચાણા છેલ્લો જવાબ છે કે બોક્સમાં નવ બલ્બ હોય એક બોક્સમાં કેટલા બલ્બ હોય નવ બલ્બ હોય તો એક અઠવાડિયા ચૌદ દસ આઠ સોળ અને બાર એટલે છ્યાસી છે તો ને તમે નવ વડે ભાંગી નાખો એટલે નવ ની આજુબાજુ થી વધારે બોક્સની જરૂર પડે ત્યારબાદ જોઈએ એના પછીનો સાતમો દાખલો કે એક ગામમાં છ વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટી વેચે છે જો ફળોની પેટીમાં પેટીમાં એક પેટી છે યાદ રાખજો આ પેટી છે છે એમાં ફળ આમાં સો ફળ છે આમાં ચારસો ફળ રહીમ પાસે છે તો આપણે અહીંયા કયા વેપારી એ સૌથી વધુ પેટીની સંખ્યા વેચીએ છીએ આપણે એ બધા જ એના જવાબ આપણે આપવાના છે તો પેલા આપણે એના પ્રશ્નો જે છે બધા જોઈ લઈએ અહીં ચિત્રમાં આપણે વેપારી જોઈ લઈએ કે રહીમ પાસે કેટલા છે તો રહીમ પાસે તમે જો તો ચાર પેટી છે એટલે ચાર એનો આપણે ગુણાકાર કરીને કહી દે એક ચારસો છે પછી લખનપાલ પાસે જો એક બે ત્રણ ચાર પાંચ અને પછી અડધી એટલે તમારે શું કરવાનું પાંચ પોઈન્ટ પાંચ થશે પાંચ પોઈન્ટ પાંચ છે એટલે પાંચ ને બીજું તમે અડધું એટલે પાંચ ગુણા સો અને પાંચસો અને બીજા અડધા એટલે પાંચસોને પચાસ બીજું તમને કીધું છે અનવર પાસે તમે જોશો તો સાત છે તો સાત ગુણા એટલે આમ બધાયનું આપણે લઈ લઈએ માર્ટિન પાસે જોઈએ તો નવ પોઈન્ટ પાંચ એટલે કે સાડા નવસો રણજીત પાસે આઠસો અને જોસેફ પાસે ચારસો ને પચાસ ફળની પેટીઓ છે એ બધા વેચે છે હવે આપણે જવાબ આપવાનો છે પહેલી એટલું વસ્તુ આપણા મગજમાં ક્લિયર કરવાની કે કોના પાસે કેટલા કેટલા ફળ છે કયા વેપારી સૌથી વધુ ફળની પેટી વેચી છે તમે જોઈ શકો માર્ટિન પાસે ઢગલો છે જો તો માર્ટીને સૌથી વધુ ફળની પેટી વેચી હોય છે કેટલી નવ પોઈન્ટ પાંચ ગુણા દસ નવસો પચાસ સૌથી વધુ ફળ એને વેચા હોય ત્યારબાદ તમે જુઓ તો અનવર અનવરે છે સાત બીજો પ્રશ્ન અનવરે કેટલા ફળોની પેટી વેચી હોય તો કે સાતસો ફળ ફળ વેચા હોય એને છઠ્ઠો પ્રશ્ન સૌથી વધારે પેટી વેચનારા હવે પછી ઋતુની અંદર વખાર રાખવાનું વખાર મતલબ કે ફળ ભરવા માટેનું એક જગ્યા ગોડાઉન તો એ વખાર રાખવાનું નક્કી કર્યું હોય તો એ કોણ વખાર રાખી છસો ફળ વેચવાની ક્ષમતા છે એટલી તો અહીંયા છસો આ પાસે છે આની પાસે છે સાડા પાંચસો એટલે આવે આ ત્રણ તો દેખાય છે એટલે તમારી પાસે અનવર માર્ટિન અને રણજીત સિંહ છે એ ત્રણ એવા છે અનવર એની પાસે છે સાતસો ત્યાર માર્ટિન એની પાસે છે અને રણજીત પાસે છે આઠસો છસો થી વધુ ફળ વેચે એવા વેપારીઓની વાત અહીંયા કરવાની હતી